नमस्कार, मारो नाम रविंद्र भाई दढ़ाणिया, मारा मिसेस काश्मीरा बेन दढ़ाणिया। हमारी उम्र आम तो जो के परिपक्व मैच्योरिटी अप छे, बट वी हैव टू ट्राई फॉर प्रेगनेंसी एंड फर्स्ट ऑफ ऑल वी थिंक अबाउट प्रेगनेंसी। हमारो जो थिंक हतु एने ड्रीम मा बदलवा माटे त्रण पिलर छे जवाबदारी मा। पहलो पिलर छे एक विंग्स हॉस्पिटल संजीव सर, ત્યાંથી અમારી એક જર્ની શરૂઆત થઈ। સરનો જે સપોર્ટ, સહયોગ અને ભાગીદારી જે અમારા પ્રોગ્રેસમાંથી એક લાજવાબ વસ્તુ છે। સરની એક કહે છે ને કે વિનમ્રતા, એક કોમન મેન, નકર ખરેખર રાજકોટમાં વન મેન આર્મી કહી શકાય, પણ વ્યવહાર કોમન મેન જેવો સરનો, સંજય સરનો। અને ખૂબ અમને ત્યાંથી એટલું હુંફ અને ભાવના મળી કે અમારા સ્વપ્નને લાગ્યું કે સાકાર થઈ જશે, અમારી એક દીદી છે। પછી એટલે મેં સરને એક વચન વાત કરી કે સર મારે બોય માટે પ્રયત્ન કરી છે, યુ હેવ ટુ હેલ્પ મી ઇન ધીસ મેટર। તો સર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ કર્યું કે એ નહીં થઈશ, બધું જ અમે કરશું, અમે કાયદાને પણ પાડશું, તમારી વ્યવસ્થા પણ સાચવશું। એટલે એ પણ મને કહ્યું કે સર સ્ટ્રિક્ટલી ફોલો અપ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ પ્રેગ્નન્સી સિસ્ટમ। ત્યારબાદ મારી જર્ની શરૂ થઈ, ત્યાંનો સ્ટાફ બહુ અતિ વામલી, જાયતા વેલકમ કરે, આપણે કાંઈ પણ ક્વેરી હોય તો સાંભળે, અમને જે તકલીફ હતી ત્યાં આરામ આપે, અને ત્યાં જે છે સ્ટાફમાં પરસાણીયા સાહેબ છે। તો એ સર જ્યારે મારા મિસિસને ડ્રોપિંગ પ્રોબ્લેમ થતો થોડુંક બ્લીડિંગ ના થાય, ત્યારે પણ હોમલી એકદમ એમ કે ભાઈ તમે કોઈ ચિંતા ના કરતા, બધું જ પ્રોપર ચાલશે, સતત સપોર્ટિવ। ત્યારબાદ ત્યાંથી ઓકે થયું, સર કીધું ભાઈ પ્રેગ્નન્સી પોઝિટિવ છે, પછી કે હવે તમારા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ તમે બતાવી શકશો, એવું પણ હતું કીધું કે પાયલ હોસ્પિટલ અમારી છે ત્યાં તમે જઈ શકશો। એટલે પૂછ્યું કે ભાઈ હવે નેક્સ્ટ અમે ક્યાં જઈએ, સરને પૂછ્યું કે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા પાયા હોસ્પિટલ અમે ચલાવે છે, છતાં રિઝલ્ટ કરી લેજો। અહીંયા પહેલી મુલાકાત લીધી, પ્રતીક્ષા મેડમનો અમારો સંપર્ક થયો। ખરેખર સ્ત્રીઓના જે નિષ્ણાંત કહી શકીએ અને સ્ત્રીઓને જે હુફ મળી ગઈ એ અહીંથી અમને મળી, પ્રતીક્ષા મેડમ પાસેથી। પ્રતીક્ષા મેડમે કીધું કે ઓકે, યુ આર કન્ટિન્યુ ફ્રોમ હિયર ઇફ યુ વોન્ટ, જો ઈચ્છતા હો તો તમે કન્ટિન્યુ થઈ શકો છો। અને અહીંયા પણ જે સ્ટાફની છે હું વિનમ્રતા, પોતાના બિઝનેસ પ્રત્યે, વ્યવસાય પ્રત્યે, કામ પ્રત્યે પોતાની ફરજ પણ લાજવાબ, જે કહેવાય કે સ્વીપર્સથી માંડી અને અપ સુધી બધા પણ અતિ પોલાઇટ્સ। અને અહીંયા પણ જે અમને સારા અનુભવ થયા એ અવર્ણનીય છે, વાતો કરશું તો સવાર પડી જાય એટલે જેવી વાત છે। ખૂબ સારું અહીંયા મેડમનું અને એના સ્ટાફનો પણ વ્યવહાર, અમારી પ્રેગ્નન્સી જર્ની આગળ ચાલતી હતી એ વચ્ચે પણ ક્યારેક અહીંયા પણ અમારા બિલ્ડિંગ્સના પ્રોબ્લેમ થયા હતા, તો સાથે અકબરી સર એના મિસિસ એ પણ અતિ અતિ એમ સદી સદી જેમ જ અમને વામલી ટ્રીટ કરતા હતા। અને અકબરે સરે બે ત્રણ વખત મને કીધું, સર મેં કીધું શું લાગે છે અમે મંજૂરી પહોંચું, તો કે ડેફિનેટલી, અને તમે ભૂલી જાઓ પણ આગળની જર્ની પ્રોબ્લેમેટિક છે, આવું કહી કહીને અમને લાસ્ટ સુધી પહોંચાડ્યા। ઇન બિટવીન વધુ થોડીક હોપની ઘટતી હતી, એવું લાગ્યું કે બ્યુટી કેર માટે થોડુંક નેચરલ માટે જે વાસ્તવિક વસ્તુ, ગામમાં જે વસ્તુ પ્રોડક્ટ્સ મળે છે તો મળે જ છે, વાસ્તવિક પ્રોડક્ટ એના માટે કામિની ગર્ભ સંસ્કાર જેને રેસ્ટોર નામથી આપણે અત્યારે ઓળખીએ છીએ, તો એમાં પણ નિશા મેમ છે, એનો સ્ટાફ અતિ જાડેજા સર, ખૂબ સારો બધાનો રિસ્પોન્સ, અને અંતર અંતર વસ્તુ બતાવતા જાય કે આ વસ્તુ આમ છે, એક એક સંસ્કાર સુવ્યવસ્થિત સિસ્ટમેટિક યોગ્ય પ્રગડીએ અમારી પાસે કામ કરાવ્યું, અને બહુ મજા આવી અમને। લાસ્ટ જ્યારે ટાઈમ આવ્યો કે સરને અનુરોધ કરી, સર અમે નોર્મલ ડેલિવરી કરશું કે સિઝર કરશું, પણ જ્યારે માતા પિતા જે હોય એ પતિ પણ નિશ્ચતા હોય છે કે નોર્મલ કરે, ત્યારે પણ સર કીધું નોર્મલ જ કરવી છે, પણ સ્થિતિને આધીન રહેવી, એવું પણ નથી કે સિઝર માટે બહાર આપે છે, જોજો પાયલ હોસ્પિટલ સિઝર માટે બહાર આપે એવું પણ નથી। ત્યારે પણ અકબરી સર પ્રતિક્ષામાં કીધું, ઇફ યુ વોન્ટ એન્ડ વી હેવ ટુ સી ધ પોઝિશન ઓફ લાસ્ટ મોમેન્ટ ઓફ ધ લેડી। ત્યારે પણ એના મમ્મીની જે સ્થિતિ જોઈ, મોમ્સ જોઈ અને નિર્ણય લીધો, અમારા હાથમાં ચોઈસ મીકી, અમે સામે કીધું સર તમને પ્રોપર લાગી ગયો, પછી આગળ પ્રોસિઝરમાં અમારે બોય બોન થયો છે, અમે આથી બધું ખુશ થયા કે જેમ ઈચ્છતા હતા એ તમને મળ્યું। અને ત્યારબાદ જર્નીમાં પણ ખરેખર કે સિઝરિયન થયું છે એવું લાગતું પણ નથી અમને, એવું એનું સ્ટીચ લેવાની સિસ્ટમ પણ નથી, એટલે સિઝરિયન શબ્દ ભૂલી જ જવાનો છે કે એમાંથી કોઈ તકલીફ પડે છે, એક નોર્મલ ડિલિવરી જેવો વ્યવહાર થયો છે। તો વી આર વેરી વેરી હેપી એન્ડ વી આર વેરી થેન્ક્સફુલ રિંગ્સ, થેન્ક્સફુલ પાયલ હોસ્પિટલ એન્ડ થેન્ક્સફુલ ગ્રામીણ સંસ્કાર એન્ડ રેસ્ટોરન્ટ। પ્રેગ્નન્સી તો પાયલ હોસ્પિટલમાં જ,